તાપી જિલ્લાના ડોલવણના પાટી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી થતા આયોજક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। નાચગાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આ ઘટનાને પગલે ડોલવણ પીએસઆઈ અને બીટ જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતો બીજો કિસ્સો હવે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડોલવણના પાટી ગામ ખાતે લગ્ન પ્રસંગ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી। ડીજે બેન્ડના તાલે મોટી સંખ્યામાં લોકો નાચતા જોવા મળ્યા હતા, જ્યાં ડોલવણ પોલીસે આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ આ અંગે બેદરકારી દાખવતા ડોલવણ પીએસઆઈ વસાવા અને બીટ જમાદારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર તારીખ 17/1/2022 રોજ લગ્ન હોય, તેથી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટી ગામ ખાતે નવાડી ફળિયામાં રહેતા કનુભાઈ રઘજીભાઈ ગામી તેમના પુત્રના લગ્ન પ્રસંગ હોય। આશરે 2-3 હજાર જેટલી મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગમાં પરવાનગી ન હોય અને પરવાનગી વિના જ તેઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ડાન્સ કરી રહ્યા હતા, જેથી તેમના સામે કોવિડ-19 વૈશ્વિક મહામારીના અનુસંધાને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન તેમજ કલેક્ટર દ્વારા કોવિડ-19 અંગેના બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરાયો હોય, જેથી તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે અહીં નોંધનીય બાબત એ છે કે તાપી જિલ્લામાં 30 જેટલા કોરોના કેસો પણ સામે આવ્યા અને એક્ટિવ કેસોનો આંકડો 109 પર પહોંચી ગયો છે। ત્યારે લગ્ન પ્રસંગમાં આવી રીતે મશમોટી બેન્ડ અને ડીજે મંગાવી ભીડ ભેગી કરી કોરોના સંક્રમણને આમંત્રણ આપવું એ કેટલું યોગ્ય છે, જે બાબતનું ધ્યાન આપે તાપી જિલ્લાની પ્રજા અને તંત્રને ગંભીરતાથી લેવાની હવે જરૂર છે। હેમંત રાણા સાથે હંસરાજ પાડવી, D9 ન્યૂઝ, તાપી।